थोड़ी थोड़ी खबर पड़ी कि सोलिया में मोटा पाये बुटले घरों फाटी निकलिया है, ये रोको पड़े भाई, ये रोको पड़े, नहीं तो शू क्या युवा पेढ़ी ने बिचारा ने बर्बाद करना क्या लोगों आलोको युवा पेढ़ी ने बर्बाद करना के तो खुल्लो हूं तो मारो इतिहास जो गम्मे मोटो जमरबंदी हो खुल्लो कहते समाज ने तमे नुकसान पहुंचाड़ी रहा है, युवा ने तमे नुकसान पहुंचाड़ी रहा, युवा धन ने तमे खत्म कर रहा है। एक बाजु देश ना प्रधानमंत्री एम कहता है मारे समृद्ध भारत बनाव से, युवा भारत बनाव से, युवा हाथ में देश ने सौंपा बात करे थे। तो युवा ने आवा दारू पीवड़ा वाला इंग्लिश दारू बोटलो वेचो वाला हमारा हमारा एक एक बेबी वक्त पकड़ाई जाए थे, कोई सुधरता नहीं। बधाए मनसुख वसावा बोले थे, एकलू नहीं चले, बधाए बोलू पड़े, सोले एकलू नहीं, घना जगह है, घनी जगह आवु से आवा दूसरा मत आले थे, शेषपुर मत आले थे लोरे केटलाक नेताओ तो पास है स्टार बैंड में लोगों ने दारू पीवड़ा ने आखी रात नचावे, आ नीति से एमनी भाई तमारी आ नीति से समाज सेवक गणाओ धारासभ्य क्या हो तमे स्टार बैंड एटले शू छे ठीक छे कोई प्रसंग कलाक बे कलाक तमे ત્રણ કલાક આ દારૂ પીવડાવી પીવડાવીને આખી રાત નચાવે અને અહીંયા કોઈ પ્રસંગ હોય તો કેટલા હો કિલોમીટર સુરત થી બાકી બાજુથી નાચવા આવે કૂદવા આવે, એ શક્તિ યુવાનોમાં પડેલી છે, એ આપણે પોઝિટિવ રીતના આપણે વાપરીએ તો શિક્ષણ તરફ ડ્રાઈવર્ટ કરીએ, યુવાનોમાં પડેલી શક્તિ છે એ શિક્ષણ તરફ, કોઈ રોજગાર તરફ એને ડાયવર્ટ કરીએ તો યુવાનોનું ભલું થાય, દેશનું ભલું થાય, અને દેશના પ્રધાનમંત્રી એના માટે રાત દિવસ મહેનત કરીએ છીએ મોદી સાહેબ, અને આ અમૃત કળશ યાત્રા મેરા મેરી મિટ્ટી મેરા દેશ આને સમજો ખ્યાલ આવશે આપણને હું વાત કરીશ ત્યારે, અને આ વાત બધે વાત કરે મેરા મિટ્ટી મેરા દેશ એટલે દેશ માટેનું ગૌરવ એક એક ભારતીયમાં એક એક નાગરિકમાં આ ચિત્રોલમાં 82 ચિત્રોલ એ કોણ છે તે બી ખબર પડશે, દિનેશ એક સમયનો મોટો બુટલેગર પાછો એને ચાલુ કર્યું છે, મેં તો ત્યાં સુધી કહું છું કે આ નર્મદા જિલ્લાનું એલઆઈબી કે પેલું પોલીસ દારૂ પકડે છે ને કયું વિભાગ કહેવાય એલસીબી, આ એલસીબી વાળા ઉપર ધંધો ચલાવે છે એવું મને ખબર પડી, આ એલસીબી ના અધિકારીઓ ઉપર એના અડ્ડા ચલાવે છે, આ સોલિયામાં 35 લાખ નો દર મહિને આ એલસીબી વાળા હપ્તો લઈ વિચારતા કરો તો મારા આપ તમે રાત દિવસ મહેનત કરો વ્યસન મુક્તિ વ્યસન મુક્તિ વ્યસન મુક્તિ, અને આ લોકો એના પર બધી પથારી ફેરી રાખે, પણ એવા લોકોને ડરવાનો નહીં મહારાજ, એવા લોકોને ડરવાનો નહીં, સત્યના માર્ગે આપણી સાથે આપણે ચાલીશું તો સત્ય આપણી સાથે ભગવાન આપણી સાથે છે, ચિત્રોલમાં મેં કહું 10-15 વર્ષ પહેલા કરોડો રૂપિયાનો દારૂ પકડાયો તેમાં પાછું ધમધમી ચાલુ થઈ ગયું છે, આ તિલકવાડામાં કેટલાક બુટલેગરોનો અમુક પાર્ટી વાળા જોડી દીધા છે, કેટલાક રાજકીય પાર્ટી વાળા મોટા બુટલેગરોને જોડી દીધા છે, આવા લોકોને પણ ખુલ્લા પાડવા પડે, આવા લોકોને મોટા કરવાના છે, એમના રક્ષણ માટે એમના ધંધાના સલામતી માટે, આ આ ચિગદા બાજુ પેલું કોઈ મહેશ ગેબુ નો કોઈક માણસ છે તો 150-200 માણસો સાથે કરોડો રૂપિયાનું ટર્નઓવર છે, કરોડો રૂપિયાનો, તો વિચાર કરો જુગારનું દારૂનું છટ્ટા બેટિંગનું લોકો મહેનત કરે અને આંકડા લખાય બધું બરબાદ થઈ જાય, તો દેશના પ્રધાનમંત્રી એક બાજુ આપણને મજબૂત ભારત બનાવવાની વાત કરે છે, આદિવાસી સુખી થાય આદિવાસી આગળ આવે એના માટે અનેક પ્રકારની યોજના લઈને ચાલી રહ્યા છે તેઓ રાજ્ય સરકાર ભૂપેન્દ્ર